ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના ગુજરાતમાં ધામા, આજથી 9 નવેમ્બર સુધી રાજ્યના 29 જિલ્લાઓમાં કરશે પ્રચાર. સુરતમાં પાટીદારોએ રાહુલ ગાંધીને પહેરાવી જય સરદાર લખેલી ટોપી, રાહુલે જય સરદારના લગાવ્યા નારા. હવે જિજ્ઞેશ મેવાણી પણ રાહુલ ગાંધીના રથમાં સવાર, કહ્યું અમારી 90% માંગનો કોંગ્રેસના મેનિફેસ્ટોમાં થશે સમાવેશ. રાજ્યના બાબુઓને નેતા બનવાના જાગ્યા અભરખા, કેટલાક બાબુઓએ કોંગ્રેસ તો કેટલાકે ભાજપમાંથી માંગી ટિકિટ. જમ્મુ કાશ્મીરમાં શહીદ થયેલા જવાન પ્રદીપસિંહના આજે કરાશે અંતિમ સંસ્કાર, રાજ્ય સરકારે પરિવારજનોને કરી 4 લાખની સહાય. આજે રાજકોટમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ખરાખરીનો જંગ, ભારત પાસે સિરીઝ જીતવાની તક. આજે દેવોની દિવાળી, મંદિરો રોશનીથી ઝળહળશે, જામશે ભક્તોની ભીડ. નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં સ્વાગત છે આપનું. સમાચારો સાથે હું છું અંકિત. વાત કરીશું ગુજરાતના મિજાજની. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજથી ગુજરાતમાં છે. અમિત શાહનું અમદાવાદ એરપોર્ટ પર પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિત કોર્પોરેટરોએ સ્વાગત કર્યું હતું. અમિત શાહ આજથી 9 નવેમ્બર સુધી એટલે કે 6 દિવસ માટે ગુજરાતમાં રહેશે. ગુજરાત વિધાનસભા ક્ષેત્રોમાં પ્રવાસ કરશે. કચ્છથી તેઓ પોતાનો પ્રવાસ શરૂ કરશે અને 29 જિલ્લાઓમાં ફરશે. આજે કચ્છ, સુરેન્દ્રનગર અને મોરબીમાં તેઓ ભાજપના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે. આમ રોજના 3 જિલ્લામાં તેઓ કાર્યકરો, નેતાઓ અને લોકોને મળશે. તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ 6 દિવસના ગુજરાત પ્રવાસમાં છે, જેમાં આ 6 દિવસ દરમિયાન તેઓ 29 જિલ્લાઓમાં પ્રવાસ કરવાના છે. રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી અને દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ બંધ બારણે મુલાકાત કરી હતી. નવસારીના ઇટાવા ગામે બંનેએ મુલાકાત કરી. બંધ બારણે થયેલી આ મુલાકાત બાદ જિજ્ઞેશ પણ રાહુલ સાથે તેની બસમાં ચઢ્યા હતા અને ત્યાં પણ કેટલીક ચર્ચાઓ કરી હતી. મીડિયા સાથેની વાતચીતમાં જિજ્ઞેશે કહ્યું કે રાહુલ લગભગ માર્ગ સ્વીકારવા તૈયાર છે, થોડા દિવસ બાદ ફરી કોંગ્રેસ સાથે મુલાકાત કરીશું. તો રાહુલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે અમે ગુજરાતની વાત સાંભળીને ગુજરાતમાં સરકાર બનાવીશું. રાહુલજીને ઇમિડિયેટલી પ્રોએક્ટિવલી હમકો બુલાકર આજ હમારી ડિમાન્ડ્સ કો લેકર બાત કી, વિમર્શ હુઆ, સંવાદ હુઆ. और उन्होंने करीब कभी ऐसा कहा कि आपकी 90% से ज्यादा डिमांड्स तो ऐसी है जो डिमांड्स ही नहीं, आपका कॉन्स्टिट्यूशनल फंडामेंटल राइट है, उसको हम हमारे मैनिफेस्टो में मोस्टली इंक्लूड करेंगे. अभी दूसरी डिमांड्स को लेकर दोबारा एक बार राहुल जी और गुजरात कांग्रेस की टीम के साथ बात होगा और उम्मीद है जिस तरह से उन्होंने बात की, जिस तरह का उनका अप्रोच है, मुझे लगा कि करीब करीब सारी डिमांड्स वो हमारी मानेंगी. हमारी जो यहाँ पे सरकार बनेगी उस सरकार में समाज के हर तबके की आवाज़ होगी, समाज के हर तबके की इज्जत होगी. हम अपनी मन की बात नहीं करना चाहते हैं, हम गुजरात की मन की बात सुनकर सरकार बनाना चाहते हैं. मेरी कोशिश है कि चाहे वो जिग्नेश हो, चाहे वो हार्दिक हो, चाहे वो अल्पेश हो, चाहे वो गुजरात के सब युवा हो, कि उनकी आवाज़ सुनी जाए और उसके बेसिस पे काम किया जाए. દેશ તેવો વેશ. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સુરતના પાટીદાર પ્રભાવિત વરાછામાં જનસભાને સંબોધિત કર્યું. રાહુલ ગાંધીનું પાટીદારોએ જય સરદાર લખેલી ટોપી પહેરાવી અને હળ આપીને સ્વાગત કર્યું. તો રાહુલ ગાંધીએ જય સરદારનો નારો પણ લગાવ્યો, જે બાદ રાહુલ ગાંધીએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા. જય સરદાર. નહીં, મજા નહીં આયા. જોર સે બોલીએ, જય સરદાર. નહીં, ઓર જોર સે બોલીએ, જય સરદાર. વહીવટી તંત્રમાં રહીને વર્ષો સુધી પ્રધાનો સાથે પનારો પાડી ચૂકેલા સરકારી અધિકારીઓને હવે નેતા બનવાના અભરખા જાગ્યા છે. રાજ્યના અનેક નિવૃત્ત અને વર્તમાન આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ ચૂંટણીમાં ઝંપલાવવા થનગની રહ્યા છે. ગુજરાત વિધાનસભા 2017ના ચૂંટણી સંગ્રામમાં ઉતરવા કયા અધિકારીઓ છે તૈયાર, કોણે કયા પક્ષમાં કરી દાવેદારી,
જો ઈટીવી ન્યૂઝ ગુજરાતીનો એક્સક્લુઝિવ અહેવાલ. ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ટિકિટ મેળવવા રાજકીય પક્ષોના કાર્યકરો અને નેતાઓ તો ભારે મહેનત કરી જ રહ્યા છે, પરંતુ વહીવટમાં નિપુણ સરકારી અધિકારીઓ પણ હવે ટિકિટ મેળવીને નેતાજી બનવા થનગની રહ્યા છે. રાજ્યના કેટલાક ટોચના આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ ભાજપ કોંગ્રેસની ટિકિટ મેળવવા દોડાદોડી કરી રહ્યા છે. આ રેસમાં કેટલાક નિવૃત્ત અધિકારીઓ પણ સામેલ છે. કયા અધિકારી કયા પક્ષમાંથી ટિકિટ મેળવવા મહેનત કરી રહ્યા છે એક નજર કરીએ તો બાબુને બનવું છે નેતાજી. આર એમ પટેલ અસારવાના ભાજપના વર્તમાન ધારાસભ્ય, 2012માં એડિશનલ ચીફ સેક્રેટરી પદેથી રાજીનામું આપ્યું. અસારવા સીટ માટે જ ફરી માગી ભાજપની ટિકિટ. ચંદ્રેશ કોટક સીએમઓમાં અધિક કલેક્ટર, વિરમગામ બેઠકથી ભાજપના દાવેદાર. સ્થાનિકો અને સંગઠને સામેથી ટિકિટ માગી, એકમાત્ર અધિકારી જેમણે પોતે ટિકિટ નથી માગી. એમ એમ પ્રભાકર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટ, નિવૃત્તિ બાદ હાલ કરાર આધારિત પોઝિશન પર, અસારવાથી માગી છે ભાજપની ટિકિટ. એમ એસ પટેલ હાલમાં સુરત કલેક્ટર પદે કાર્યરત, વતન ઊંઝાથી માગી ભાજપની ટિકિટ. તરુણ બારોટ નિવૃત્ત ડીવાયએસપી છે. તરુણ બારોટ અમદાવાદના બાપુનગરથી ચૂંટણી લડવાની ઈચ્છા. નરેન્દ્ર અમીન નિવૃત્ત ડીએસપી છે. નરેન્દ્ર અમીન સોરાબુદ્દીન ઇશરત જહા કેસમાં સંડોવાયેલા, છેલ્લા 4 વર્ષથી જામીન પર બહાર, ભાજપમાંથી કોઈ પણ બેઠક પર લડવા તૈયાર. પી કે ચૌધરી નિવૃત્ત ડીવાયએસપી છે. પી કે ચૌધરી મૂળ બનાસકાંઠાના, હાલમાં બનાસ ડેરીના ડિરેક્ટર, ભાજપમાંથી બનાસકાંઠાની કોઈ પણ બેઠક પર લડવાની ઈચ્છા. જાજમબેન પારઘી આણંદના ડેપ્યુટી કલેક્ટર મણીલાલ પારઘીના પદ, આણંદમાં પુરવઠા અધિકારી તરીકે ફરજ બજાવે છે મણીલાલ. પંચમહાલની મોરવાહડપ બેઠકથી ભાજપની ટિકિટ માગી. બીડી વાઘેલા નિવૃત્ત આઈપીએસ અધિકારી છે. બીડી વાઘેલા 2012માં ચૂંટણી લડવા રાજીનામું આપ્યું. દાહોદ બેઠકથી ચૂંટણી લડ્યા અને હારી ગયા. ફરી દાહોદ બેઠક પરથી માગી ભાજપની ટિકિટ. પીસી બરંડા છોટાઉદેપુરના વર્તમાન ડીએસપી, સાબરકાંઠાના ભિલોડાથી માગી ટિકિટ. એચએસ પટેલ રાજકોટના પૂર્વ કલેક્ટર, વડોદરા મ્યુનિસિપલ કમિશનર, મહીસાગર જિલ્લામાંથી ચૂંટણી લડવા તૈયાર. ભાજપમાંથી ચૂંટણી લડવા થનગની રહેલા અધિકારીઓ વધારે છે, તેમ કોંગ્રેસમાંથી પણ કેટલાક અધિકારીઓ ચૂંટણી લડવા તૈયાર થઈ ગયા છે, જેમાં સંજીવ ભટ્ટ નિવૃત્ત આઈપીએસ, રાજન પ્રિયદર્શની નિવૃત્ત આઈપીએસ, વીવી રબારી નિવૃત્ત આઈપીએસ, કુલદીપ શર્મા નિવૃત્ત આઈપીએસ, પી કે વાલેરા નિવૃત્ત આઈએએસ. રાજ્યમાં કેટલાક નિવૃત્ત અધિકારીઓ ભાજપ કોંગ્રેસ કે પછી કોઈ અન્ય પક્ષનો પણ હાથ પકડીને ચૂંટણીના મૂર્તિયા બનવા તૈયાર છે. જો કોઈ પક્ષ હાથ ન ઝાલે તો અપક્ષ લડવા પણ તૈયાર છે, જેમાં ડીજી વણઝારા નિવૃત્ત આઈપીએસ અધિકારી, રાહુલ શર્મા નિવૃત્ત આઈપીએસ અધિકારી. રાજ્યમાં ચૂંટણી લડવા માટે વર્તમાન કે નિવૃત્ત અધિકારીઓ સાફો અને શેરવાની પહેરીને તૈયાર છે. જોકે આમાંથી કેટલાને ટિકિટ મળે છે અને કેટલા પ્રજાનો વિશ્વાસ જીતીને ગાંધીનગરની ગાદી સુધી પહોંચવામાં સફળ રહે છે તે તો સમય જ બતાવશે. મુરતિયા તો ઘણા, પરંતુ ટિકિટ આખરે કોને તે મુદ્દે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો હાલ અવઢવમાં જણાઈ રહ્યા છે. રાજકીય વિશ્લેષકોનું માનીએ તો સરકારી અધિકારીઓથી સરકાર ભલે ચાલતી હોય, પરંતુ એક સફળ અધિકારી એક સફળ રાજકારણી બની શકે તેની કોઈ ગેરંટી નથી હોતી. રાજકારણમાં સફળ એ જ થાય છે જે લોકોને સાથે લઈને ચાલવામાં માહેર હોય, ટીમને સાથે લઈને ચાલવામાં માહેર હોય, અને સરકારી અધિકારીઓ માટે આ થોડુંક કાઠું પડે છે. રાજકીય કાવાદાવાથી જે સારી રીતે પરિચિત હોય તે જ આમાં સફળ થઈ શકે છે. કેમેરા પર્સન રજની સાથે ગીતા મહેતા, ઈટીવી ન્યૂઝ, ગાંધીનગર. કાપડ અને હીરાના કારખાના સહિતના ઉદ્યોગોના કારણે સુરતમાં પરપ્રાંતીય લોકોની સંખ્યા વધારે છે, પણ જ્યાં માત્ર સુરતી લાલાઓની વાત આવે તો તેવા વિસ્તારમાં સુરત પૂર્વની બેઠકનો સમાવેશ થાય છે. સુરત પૂર્વની બેઠક પરથી લડવા માટે દાવેદારોએ પણ કોઈ કચાશ નથી છોડી. પણ કોણ છે દાવેદારો અને કેવા છે સુરત પૂર્વની બેઠકના ગણિત, આવું જોઈએ. સુરત પૂર્વની બેઠક આમ તો ભાજપનો ગઢ મનાય છે. શહેરી વિસ્તારની આ બેઠક પરથી રણજીત ગિલિટવાલા સરળતાથી જીતતા આવ્યા છે. જો આ વખતની વાત કરીએ તો આ બેઠક પરથી વર્તમાન ધારાસભ્ય રણજીત ગિલિટવાલા, ભાજપના શહેર પ્રમુખ નીતિન ભજીયાવાલા, સુરત કોર્પોરેશનના ડેપ્યુટી મેયર શંકર ચેવલી સહિત અન્ય દાવેદારોનો સમાવેશ થાય છે.
જ્યાં સુધી રણજીત ગિલિટવાલાની વાત છે ત્યાં સુધી બાકીના દાવેદારોનું પત્તું કપાશે તેમ મનાય છે. પણ રાજકારણમાં હાલના તબક્કે કંઈ પણ કહેવું મુશ્કેલ છે. પૂર્વની બેઠક પર સુરતી લાલાઓનું પ્રભુત્વ હોવાના કારણે જ કોંગ્રેસમાંથી પણ અનેક દાવેદારો મેદાનમાં આવ્યા છે. આ દાવેદારોમાં કદીર પીરઝાદા, સંજય પટવા, નૈષદ દેસાઈ, નીતિન ભરૂચા અને ફિરોઝ મલિકનો સમાવેશ થાય છે. આમ તો સુરત પૂર્વની આ બેઠક પર કોંગ્રેસ અને ભાજપ બંનેના દાવેદારો વચ્ચે કાંટે કી ટક્કર છે. જો કે આમને સામને લડતા પહેલા દાવેદારોની આંતરિક લડાઈમાં કોણ વિજયી થશે તે કહેવું મુશ્કેલ છે. જો કે બંને પક્ષ તેમના દાવેદારોમાંથી ગમે તેને ટિકિટ આપે, પણ ટિકિટ મેળવવા માટેનો જંગ જેટલો રસપ્રદ છે તેટલો જ રસપ્રદ ચૂંટણીનો જંગ હશે તે ચોક્કસ કહી શકાય. કીર્તેશ પટેલ, ઈટીવી ન્યૂઝ, સુરત. ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં અમદાવાદ જિલ્લામાં 101 મતદારો થર્ડ જેન્ડર તરીકે નોંધાયા છે, એટલે કે તેઓ કિન્નર તરીકે નહીં પણ થર્ડ જેન્ડર મતદાતા તરીકે મતદાન કરશે. આ નવી ઓળખનો કિન્નરોને વ્યક્તિગત ફાયદો પણ મળી રહ્યો છે. દેશમાં કિન્નરોને બંધારણીય રીતે થર્ડ જેન્ડરની માન્યતા મળી છે. રાજ્યમાં ચૂંટણી પર્વને લઈને મતદાર યાદી અને સુધારણા ઝુંબેશ દરમિયાન હવે કિન્નરો પણ હોંશે હોંશે ભાગ લઈ રહ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી કિન્નરોની નોંધણી પૂર્વાશ્રમની ઓળખ પ્રમાણે સ્ત્રી કે પુરુષની કેટેગરીમાં થતી હતી, જો કે હવે અમદાવાદ જિલ્લામાં 101 કિન્નરોને થર્ડ જેન્ડર કેટેગરીની માન્યતા મળી ગઈ છે. પહેલા એમનું નામ હોય ધારો કે લીલાદે રમાદે પાવૈયા, પણ તો નીચે પુરુષે લખ્યું હોય, સ્ત્રી પણ લખ્યું હોય. જ્યારે આજે બહુ આનંદની વસ્તુ છે કે એમના નીચે ત્યાં ઉપર કિન્નર, તો કિન્નર અને નીચે એમની થર્ડ જેન્ડર તરીકે એક વેન્ડર તરીકે એમની આગવી ઓળખ ઊભી થઈ, અને એ આગવી ઓળખ તરીકે એમને ત્રીજી જ્ઞાતિમાં એમનો સમાવેશ કર્યો છે થર્ડ જેન્ડર તરીકે, અને એ એમાં આઇડેન્ટિટી થાય છે. 101 જેટલા આપણા શહેરમાં જિલ્લામાં નોંધાયેલા છે. હજુ અત્યારે એનરોલમેન્ટ ચાલુ છે. નવેમ્બર 16 સુધી આપણે ફોર્મ 6 ભરી શકીએ છીએ, એટલે અમે અપીલ કરીએ છીએ કે આ વર્ગના કોઈ પણ મતદાર જે મતદાર યાદીમાંથી બાકાત રહી ગયા હોય તો એ લોકો હજુ ફોર્મ 6 ભરી શકે છે. આ ચૂંટણી કાર્ડમાં થર્ડ જેન્ડર તરીકે માન્યતા મળી તેનાથી સમાજમાં ઓળખ પ્રસ્થાપિત કરવામાં પણ કિન્નરોને અનુકૂળતા રહેશે. કોઈ અમારે ઘર લીધું હોય એનું કોઈ માગે અમારે દેવું પડે, જો અમારે જાવું હોય ચૂંટણી કાર્ડ માગે, કંઈ કામ હોય તો અમારે ચૂંટણી કાર્ડ માગે, કે માસી તમારે ચૂંટણી કાર્ડ હોય તો લખાણ કરીએ, કંઈ અમારે કામ હોય તો અમારે જરૂર પડી જાય. અમદાવાદ જિલ્લામાં અંદાજે 387 જેટલા કિન્નરો છે, જે પૈકી મતદાર યાદીમાં હજી માત્ર 101ની જ થર્ડ જેન્ડર તરીકેની નોંધણી થઈ છે, ત્યારે બાકીના કિન્નરો પણ મતદાન પર્વમાં હોંશે હોંશે ભાગ લે અને પોતાની આગવી ઓળખ મેળવે તે માટે વહીવટી તંત્ર પ્રયત્નશીલ છે. કિન્નર જેવા તૃતીય પંથી લોકોને સમાજમાં આદર ત્યારે મળે જ્યારે બંધારણીય સંસ્થાઓ દ્વારા તેમને માન્યતા મળે. ચૂંટણી પંચે થર્ડ જેન્ડરને માન્યતા આપીને ખૂબ મહત્વનું કાર્ય કર્યું છે. સાથે એ પણ કેવું રહ્યું કે આ કાર્ય ખૂબ મોડું થયું છે. વિભુ પટેલ સાથે તેજસ વૈદ્ય, ઈટીવી ન્યૂઝ, અમદાવાદ. આ સાથે સમાચારોમાં હાલ સમય થયો છે એક બ્રેક લેવાનો.